Good morning, students. How are you? You are fine. Good. तो students, अगाउना वीडियो मा आपने use of viewer सीखी गया. एक बार आपने याद करी लिए कि विनो उपयोग क्या रे थाय? तो कि एक करता वधारे व्यक्ति होय अने पोताना विषय जारे कहता होय त्यारे विनो उपयोग थाय अने तेओ बधानी पासे पोतानी वस्तु होय ते बतावा माटे वी साथे अवरनो उपयोग थाय छे. आटलू आपणे शीख्या. तमने बधाने समझ पड़ी गई छे ने? हाँ, तो तेने रिलेटेड ज आजे आपणे थोड़ू नवु शीखीशुं. तो आजनो आपणो टॉपिक छे यूज ऑफ धे धेर. शुं छे आजनो टॉपिक आपणो? यूज ऑफ धे धेर. तो आनी अंदर पण एवुं छे के આપણે બરાબર બીજા કોઈ વ્યક્તિઓ વિશે આપણે જ્યારે બીજા કોઈ વ્યક્તિઓ વિશે કહેવું હોય ત્યારે ધેનો ઉપયોગ થાય અને તે વ્યક્તિ પણ એક કરતાં વધારે જ હોય ત્યારે ધેનો ઉપયોગ કરાય અને તેમની પાસે તેમની જે વસ્તુ છે તે બતાવવા માટે ધેનો ઉપયોગ થાય. મતલબ કે તેઓ છે અને તેઓની વસ્તુ છે એટલે ધે સાથે ધેરનો ઉપયોગ થાય. તો તમને સમજ પડી? આપણે થોડા એક્ઝામ્પલ્સ જોઈએ એટલે તમને વધુ સમજાશે. જો હવે હું છું અને મારે બીજા વ્યક્તિઓ વિશે જ્યારે વાત કરવી હોય ત્યારે હું શાનો ઉપયોગ કરું છું તે તમે જુઓ. ધે તેઓ, ધે આર ગર્લ્સ, ધે આર girls, these are their pens, these are their pens. તેઓ છોકરીઓ છે, આ તેઓની પેન છે. બરાબર? They are girls and these are their pens. તેઓ છોકરીઓ છે અને આ તેઓની પેનો છે. બરાબર છે? હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. જુઓ હવે, ધે આર સ્ટુડન્ટ્સ, ધે આર સ્ટુડન્ટ્સ, ધીઝ આર ધેર બુક્સ, ધીઝ આર ધેર બુક્સ, ધે આર students, these are their books. બરાબર છે? તેઓ વિદ્યાર્થીઓ છે અને આ ચોપડીઓ તેઓની છે. બરાબર? જુઓ, they are students, they are students, these are their pencils, they are students, these are their pencils. બરાબર? તેઓ વિદ્યાર્થીઓ છે, આ તેઓની પેન્સિલો છે. તો તમે જોયું વી સાથે અવરનો ઉપયોગ ક્યારે થતો હતો? જ્યારે આપણે જાતે બોલતા હતા ત્યારે વી સાથે અવરનો ઉપયોગ થતો હતો. હવે એક વ્યક્તિ છે જે બીજી વ્યક્તિઓ વિશે વાત કરે છે ત્યારે ધેનો ઉપયોગ કરે છે અને તેઓની વસ્તુ બતાવવા માટે ધેરનો ઉપયોગ કરે છે. તો હવે વી અવર અને ધે ધેરમાં તમને સમજાયું? સ્ટુડન્ટ્સ, હવે આપણે ધે અને ધેરના થોડા વધુ એક્ઝામ્પલ જોઈએ. જુઓ તો પિક્ચરમાં તમને શું દેખાય છે? હા, હવે તેમના વિશે હું તમને કહીશ. જો તેઓ બાળકો છે, બરાબર, અને તેઓની પાસે કાર છે. તો તેઓ બાળકો છે. ધે આર ચિલ્ડ્રન, ધીસ ઇઝ ધેર કાર. ધે આર ચિલ્ડ્રન, ધીસ ઇઝ ધેર કાર. બરાબર? તેઓ બાળકો છે, આ તેઓની કાર છે. બરાબર?
બરાબર એટલે ધીન એટલે તેઓ અને ધેર એટલે તેઓની કાર બરાબર હવે સેકન્ડ પિક્ચરમાં જુઓ શું દેખાય છે હા ટુ ગર્લ્સ દેખાય છે અને બીજું ક્લોથ્સ દેખાય છે ને તો ધે આર ગર્લ્સ ધે આર ગર્લ્સ ધીસ આર ધેર ક્લોથ્સ જુઓ તેમના હાથમાં છે ને કપડાં બરાબર ને તો ધે આર ગર્લ્સ ધીસ આર ધેર ક્લોથ્સ બરાબર પાછો ધે આર ગર્લ્સ ધીઝ આર ધેર ક્લોથ્સ તેઓ છે અને તેઓના ક્લોથ્સ છે એટલે કે તેઓના કપડાં છે આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ નંબર થ્રી જુઓ તો પિક્ચરમાં તમને શું દેખાય છે હા ક્લાસરૂમ જેવું કંઈ લાગે છે હે ને હા તો જુઓ ધેર આર સ્ટુડન્ટ્સ મારે તેમના વિશે કેવું હોય તો હું આ રીતે જ કહું ને ધે આર સ્ટુડન્ટ્સ ધીસ ઇઝ ધેર ક્લાસરૂમ તેઓ સ્ટુડન્ટ્સ છે આ તેઓનો ક્લાસરૂમ છે બરાબર જુઓ ધે આર સ્ટુડન્ટ્સ ધીસ ઇઝ ધેર ક્લાસરૂમ તેઓ છે તેઓનો ક્લાસરૂમ છે હવે જુઓ નંબર ફોર શું દેખાય છે તેમને હા બોય એન્ડ ગર્લ તેઓની પાસે શું છે જુઓ બેગ્સ બરાબર હવે મારે તેમના વિશે કેવું હોય તો હું શું કહીશ ધે આર સ્ટુડન્ટ્સ ધીસ આર ધેર બેગ્સ ધે આર સ્ટુડન્ટ્સ ધીસ આર ધેર બેગ્સ બરાબર તેઓ છે તેઓની બેગ્સ છે બરાબર નંબર ફાઇવ જુઓ તો પિક્ચરમાં શું દેખાય છે હા એક બિગ બોય દેખાય છે અને એક સ્મોલ બોય દેખાય છે એ બંને બ્રધર છે બરાબર છે અને જુઓ તો શું કરે છે હા છોડને પાણી પાય છે એટલે કે પ્લાન્ટ્સ છે પ્લાન્ટ્સ એટલે છોડો બરાબર તો મારે તેમના વિશે વાત કરવી હોય તો હું શું કહીશ ધે આર બ્રધર્સ ધીઝ આર ધેર પ્લાન્ટ્સ બરાબર ધે આર બ્રધર્સ ધીઝ આર ધેર પ્લાન્ટ્સ તેઓ તેઓ ભાઈઓ છે અને આ તેઓના પ્લાન્ટ્સ છે બરાબર ધે આર બ્રધર્સ ધીસ આર ધેર પ્લાન્ટ્સ ઓકે હવે જુઓ નંબર સિક્સ જો તો તમને પિક્ચરમાં શું દેખાય છે બોય એન્ડ ગર્લ હા તો તેઓ ફ્રેન્ડ્સ છે ધે આર ફ્રેન્ડ્સ હવે જુઓ તો તેઓની પાસે શું છે બલૂન્સ બરાબર છે તો ધે આર ફ્રેન્ડ્સ ધીસ આર ધેર બલૂન્સ ધે આર ફ્રેન્ડ્સ ધીઝ આર
hair balloons. બરાબર છે ધે આર ફ્રેન્ડ્સ ધીઝ આર ધેર બલૂન્સ ધે તેઓ છે અને તેઓના બલૂન્સ છે તો સ્ટુડન્ટ્સ તમને ધે અને ધેરમાં સમજ પડીને આગળના નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું બાય હેવ અ નાઇસ ડે